ધાનેરા પોલીસ સ્ટેશન માત્ર ને માત્ર દારૂ પકડવામાં નંબર વન છે, પરંતુ ચોરી લૂંટ જેવી ઘટનાના ભેદ ઉકેલવામાં ધાનેરા પોલીસ ઝીરો નંબર ઉપર છે। ધાનેરા પોલીસ દ્વારા ગૃહ મંત્રાલયના આદેશ બાદ પણ નેનાવા પોલીસ ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવી છે, પરંતુ ચોરી અને લૂંટ જેવી ઘટના અટકાવવામાં ધાનેરા પોલીસ નિષ્ફળ જઈ રહી છે। જેટલો રસ ચેકપોસ્ટ પાછળ ધાનેરા પોલીસ રાખી રહી છે અને ત્યાં પોલીસ કર્મીઓને ગોઠવી રહી છે, તેટલો જ રસ અને તેટલા જ પોલીસ કર્મીઓ લોકોની સુરક્ષા પાછળ રાખે તો આવી ઘટનાઓ ઉપર અંકુશ આવી શકે તેમ છે। ત્યારે ધાનેરા તાલુકાના રવિ ગામે રહેતા જયંતિભાઈ પુરોહિતનું બંધ મકાન તસ્કરોની નજરમાં આવતા તેણે નિશાન બનાવી ઘરમાં ઘૂસી લાખો રૂપિયાની ચીજવસ્તુઓની ચોરી કરી છે। જયંતિભાઈના ઘરનો દરવાજો ખુલ્લો જોતા તેઓએ મોબાઈલ દ્વારા જયંતિભાઈને પોતાના ઘર વિશે જાણ કરી હતી, જેથી નવસારીથી રવિ ગામે પોતાના વતને આવેલા જયંતિભાઈએ પોતાનું ઘર જોતા એક દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું। ઘરમાં તપાસ કરતા માલ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો। અહીંયા ગઈકાલે ભાઈનો ફોન આવેલો અને કે તમારે ત્યાં દરવાજા નહીં ખુલ્લા છે, એટલે કે તમે આવેલા છો ગામ, કીધું હું નથી આવ્યો, તો એને આવીને તપાસ કરી એટલે અહીંયા બધું તોડફોડ કરેલા લોક ને એ બધા હતા અને જોયું અંદર, મને ફોન કર્યો એટલે હું પણ આવી ગયો રાત્રે 12:30 અને જોયું તો અંદર કંઈ જ વસ્તુ દાગીના જે હતા ચાંદીના સોનાના એ બધા જ દાગીના છે નહીં। બરાબર, ચાંદીના બે જોડ કડલાની જોડ હતી, આંખડિયા બે નંગ, ચૂડી બે નંગ, ટોફાળી બે નંગ, પછી અહીંયા જે બંગડીઓ પહેરે એ અને સોનાની જે મરકી પહેરીએ છીએ આપણે એ અને મારી વાઈફની બુટ્ટી અને જેલા સોનાના અને બાકીની પરચૂરણ વસ્તુ અને અમુક કપડાં અને વાસણ અને નળ, અમુક બાથરૂમના જે વીઆઈપી નળ હતા એ પણ લઈ ગયા છે। આટલું તપાસ કરતાં ખ્યાલ પડી છે। કેટલું થયું હશે અંદાજિત? અંદાજે લગભગ 4 લાખ ઉપરની માલ ગયો હશે। બંધ હતું મકાન? મકાન બંધ હતું। તમે બહાર રહો છો? હા, હું નવસારી રહું છું। અચ્છા, કેવી રીતે પ્રવેશ્યા કોઈ ખબર પડી? એ આગળનો આ એક દરવાજાનો લોક છે એ ખોલેલો હતો, તોડેલો છે લોક, એટલે અહીંયાથી પ્રવેશ્યા એવું લાગે છે આગળથી। પોલીસને જાણ કરી આપો? પોલીસ સાહેબને જાણ કરી અને અત્યારે એ આવી ગયા છે અને એમને પણ તપાસ કરી અને કીધું મને કે આ તપાસ કરીને તમે ત્યાં આવો એટલે FIR લઈ લઈએ। શું નામ તમારું?